गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सत्यम विद्यालय ना ऑनलाइन एजुकेशन में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। चलो विद्यार्थी मित्रों, आज आप धोरण छ में द सीम्पल प्रेजेंट टेन्स, सीम्पल एटले सादो, प्रेजेंट एटले वर्तमान अने टेन्स एटले काल। आज आप सादो वर्तमान काल शीखवानो छे। ए शीखवा माटेना अमुक एना जे नियमो छे ए खास आपणे याद राखवाना छे। हवे एमां पेलू छे टू बी क्रियापदवाळा वर्तमान कालना रूपो। सादा वर्तमान कालमां टू बी ना रूप तरीके ईज, एम अने आर होय। सादा वर्तमान कालमां टू बी ना रूप तरीके ईज, एम अने आर, एम इज आर नो उपयोग थाय। हवे एकवचन होय त्यारे कई रीते उपयोग करवानो, बहुवचन होय त्यारे कई रीते उपयोग करवानो ए आपणे જોવાનું છે। એક વચન હોય તો એક વ્યક્તિની વાત કરેલી હોય ત્યારે એમાં એક વચનમાં પહેલો પુરુષ આઈ, આઈની સાથે જ માત્ર એમનો ઉપયોગ થાય છે। બીજો પુરુષ એક વચન યુ એટલે તું, યુ આર, આર એટલે છે થાય, ઇઝ એટલે છે થાય, પણ એક વચન હોય ત્યારે ઇઝ મૂકવાનું અને બહુવચન હોય ત્યારે આર મૂકવાનું છે। હવે ત્રીજા પુરુષમાં શું આવે, હી, શી અને ઇટ। હી કોના માટે વપરાય, કોઈ પણ પુરુષ જાતિ માટે, કોઈ છોકરો હોય તો એના માટે શું વપરાય, હી। કોઈ છોકરી હોય, કોઈ સ્ત્રી હોય તો એના માટે વપરાય સી, અને ઈટ છે એ કોઈ પણ વસ્તુ માટે વપરાય છે। ફરીથી એક વખત જોઈ લઈએ, આઈ સાથે એમ આવે, યુ સાથે આર આવે અને હી, શી અને ઈટ સાથે ઈઝ આવે। હવે આપણે વાત કરી બહુવચનની, વી એટલે અમે, યુ એટલે તમે અને ધે એટલે તે ઓ, વી એટલે અમે, યુ એટલે તમે, ધે એટલે તેઓ। વી સાથે આર આવે, બહુવચન છે ને એટલા માટે યુ સાથે આર આવે અને ધે સાથે પણ આર આવે। ખાસ આ આપણું ટેબલ યાદ રહેશે એટલે વર્તમાન કાળમાં વધારે તમારે ક્રિયાપદના રૂપો કે ટુબીના રૂપો મૂકવાના થશે ક્રિયાપદના સાથેના, ત્યારે તકલીફ પડશે નહીં। ખાસ એ શું જોવાનું છે, આઈ સાથે એમ અને હી, સી, ઈટ સાથે ઈસ, બાકી બધે આર આવે છે। હવે એના પછીનો બીજો ટોપિક છે હેવ અને હેઝના સાદા વર્તમાન કાળના રૂપો। હેવ અને હેઝનો ઉપયોગ ક્યાં થાય એ આપણે જોવાનું છે। આપણે શીખી ગયા છીએ શરૂઆતમાં, એના માટેનો સ્પેશિયલ એક વિડીયો પણ બનાવેલો હતો કે હેવ અને હેઝનો કઈ રીતે ઉપયોગ કરવો અને ક્યાં કરવો। એમાં પણ કોષ્ટક આપેલું છે, એક વચનમાં આપણે વાત કરીએ તો પહેલો પુરુષ આઈ, આઈની સાથે હેવ, બીજો પુરુષ યુ, યુની સાથે પણ હેવ, અને ત્રીજો પુરુષમાં હી, સી, ઈટ સાથે હેઝ, બરાબર। ખાલી હી, સી અને ઈટ સાથે જ હેઝ આવશે, બાકી હેવ અને હેઝના રૂપોમાં આઈ, યુ, વી અને ધે આ બધાની સાથે હેવ આવશે। વી હેવ, યુ હેવ અને ધે હેવ। હવે સાદા વર્તમાન કાળનો ઉપયોગ પહેલાં આપણે જોઈ લઈએ તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય, કે રોજિંદા અને ટેવ વશ થતી ક્રિયાઓ, ટેવ વશ એટલે આપણે એક પ્રકારની જે ટેવ હોય ને એની વાત કરેલી છે।
टेववश एटले जे क्रिया आपणे आपणा रोजना समयगाळामां करता हो, रोजबरोजनी जे क्रिया हो एने दर्शावा माटे क्रियापदना वर्तमान काळना रूपो अने वर्तमान काळना क्रियापदो अने वर्तमान काळनो उपयोग थाय छे। हवे अहींया पण एक वचन अने बहुवचन छे। हवे अहीं पहेलो पुरुष छे तो आई प्ले, आई एटले हूँ, प्ले एटले रमू, हूँ रमू छूँ। छू केम आव्यू? तो के सादो वर्तमान काळ छे, अत्यारे एक क्रिया થઈ છે, હું રમું છું, રોજની ક્રિયા છે। યુ પ્લે એટલે તું રમે છે, હી સી ઇટ પ્લેસ એટલે તે રમે છે, સી એટલે તેણી રમે છે અને ઇટ પ્લેસ એટલે તે રમે છે। હવે એવી રીતે આપણે બહુવચનની વાત કરી, વી પ્લે એટલે અમે રમીએ છીએ, યુ પ્લે એટલે તમે રમો છો અને ધેય પ્લે એટલે તેઓ રમે છે। આઈ એટલે હું, યુ એટલે તું, યુ એટલે તું પણ હોય, યુ એટલે તમે પણ હોય, હી સી ઇટ છે, હી એટલે તે, સી એટલે તેણી અને ઇટ એટલે તે, વી એટલે અમે, યુ એટલે તમે અને ધેય એટલે તેઓ। હવે અહીંયા આપેલું છે, દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાતું છે। હવે ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે, ત્રીજો પુરુષ એટલે આ ત્રીજો પુરુષ છે, એની વાત કરતા હોય ત્યારે ક્રિયાપદમાં એસ પ્રત્યે લાગે। હવે ત્રીજો પુરુષ એકવચનના ક્રિયાપદને અંતે, ક્રિયાપદના અંતે એસ ડબલ એસ સી એચ એક્સ કે ઓ આવેલો હોય તો ઈએસ પ્રત્યય લાગે, જે આપણે શીખી ગયા છીએ। ધીસ અને ધોઝના જ્યારે આપણે વાક્યોમાં બહુવચન બનાવવાનું આવ્યું ત્યારે આપણે આના વિશે માહિતી મેળવી છે। એમાં પાસ ડબલ એસ આવ્યો તો પાસીસ, વોસ ડબલ એસ એચ આવ્યો તો વોસીસ, ટીચ ટીઈ એસ સી એચ સી એચ આવ્યું એટલે શું લાગશે, ઈ એસ, પછી ફિક્સ એક્સ આવ્યો તો પાછળ શું આવશે, ઈ એસ, ગો છે જી ઓ તો પાછળ શું લાગશે, ઈ એસ। આ બધા રૂપો આપણે શીખી ગયા છીએ। એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યય લાગે, વ્યંજન કોને કહેવાય, સ્વર સિવાયનું, ટી આર વાય તો વાય આપેલો છે, એની શરૂઆતમાં આર આપેલો છે તો ઈ આર છે વ્યંજન છે તો વાયનો આઈ કરીને ઈ એસ લાગે, ફ્લાય ફ્લાઈસ, ક્રાય ક્રાઈસ, બધાની પાછળ વાય છે અને આગળ વ્યંજન આપેલો છે એટલે વાયનો આઈ કરીને ઈ એસ લાગશે। પણ જો ક્રિયાપદને અંતે સ્વર હોય, સ્વર કેટલા છે કુલ પાંચ, એ ઈ આઈ ઓ અને યુ, જો ક્રિયાપદને અંતે સ્વર હોય અને એના પછીનો જે આલ્ફાબેટ તરીકે વાય આવેલો હોય તો એસ પ્રત્યે લાગે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં। હવે આમાં પ્લે આપેલું છે, પી એલ એ વાય તો એ છે ઈ સ્વર છે, તો આપણે આઈ એસનું કોઈ પણ વાયનું રૂપાંતર કરવાનું નથી, પાછળ એ મૂકી દેવાનું, પ્લે તો પ્લેસ, બાય તો બાય, સે તો સેસ, એના પાછળ માત્ર એસ લગાડવાથી તે બહુવચનનું રૂપ બની જાય છે। આ નિયમોની આપણે અગાઉ વાતચીત થઈ ગયેલી છે, અહીંયા આપણે તેનું રિવિઝન કર્યું। હવે આગળ છે ડુ ડઝના સાદા વર્તમાનકાળના રૂપો, ડુ અને ડસ, બરાબર, ડુ એટલે આમ તો સામાન્ય કરવું એવી ક્રિયા, પણ સાદા વર્તમાન કાળમાં જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું ત્યારે જવાબ લખશું ત્યારે આપણે ડુ અને ડસનો ઉપયોગ કરવાનો છે। હવે એક વચન છે એમાં પુરુષ આઈ, આઈ ડુ, બીજો પુરુષ યુ ડુ અને ત્રીજો પુરુષ હી સી ઇટ, હી સી અને ઇટ સાથે જ ડઝ આવે,
જેમ કે આપણે હેવ અને હેઝમાં કર્યું હતું તો કે હી સી અને ઇટ સાથે જ હેઝ આવે, એવી રીતે ડુ અને ડઝમાં પણ હી સી અને ઇટ સાથે ડઝ આવે. બાકી વી ડુ, યુ ડુ અને ધે ડુ બધા સાથે સાદા વર્તમાનકાળમાં ડુ અને ડઝમાં ડુનો ઉપયોગ થાય. માત્ર હી સી અને ઇટ સાથે સાદા વર્તમાનકાળના રૂપોમાં ડઝનો ઉપયોગ થાય છે. હવે અહીંયા સાદા વર્તમાનકાળના પ્રશ્નો આપેલા છે, એમાં પહેલો પ્રશ્ન જોવો. વુ રીડ્સ અ બુક. વુ એટલે કોણ, રીડ્સ એટલે વાંચે છે, અ બુક એટલે પુસ્તક. પુસ્તક કોણ વાંચે છે? તો જવાબમાં હુની જગ્યાએ એ વ્યક્તિનું નામ લખી નાખવાનું પાછળ વાક્ય. એમને અતુલ રીડ્સ અ બુક, અતુલ છે એ બુક વાંચે છે. હવે અહીંયા ચિલ્ડ્રન આપ્યું, ચિલ્ડ્રન તો બહુવચન જ છે, તો રીડ્સ આપેલું છે એની જગ્યાએ આપણે રીડ કરવાનું. ધ ચિલ્ડ્રન રીડ અ બુક. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ અતુલ ઈટ. ઈટ એટલે ખાવું. અતુલ શું ખાય છે? અતુલ શું ખાય છે? બનાના. તો અહીંયાથી જ આપણે શરૂઆત કરવાની. અતુલ ઈટ્સ. ડઝ છે ને, ડઝ નીકળી જાય પ્રશ્નાર્થ વાક્યમાં, એમાં આપણે વાત થઈ હતી કે આવશે, તો ડઝ નીકળી જાય એની જગ્યાએ ઈટ્સનું બહુવચન થઈ જાય. અતુલ ઈટ્સ અ બનાના. અતુલ કેળું ખાય છે. એના પછીનો, વોટ ડુ યુ સિંગ. વોટ ડુ ધે સિંગ. તેઓ શું ગાય છે? શું આવશે? ધે સિંગ અ સોંગ. તેઓ એક ગીત ગાય છે. ત્રીજો પ્રશ્ન છે, વિચ ગેમ ડુ ધે પ્લે. વિચ ગેમ એટલે કઈ, તેઓ કઈ રમત રમે છે? તો ધે પ્લે ચેસ, એટલે તેઓ ચેસ રમે છે. એના પછી છે, વિચ કાર ડઝ સી લાઈક. તેને કઈ ગાડી ગમે છે? તો સી ડઝ નીકળી જશે ને, લાઇક્સ થઈ જશે. લાઇક્સ રેડ કાર, ધ રેડ કાર, તેને લાલ ગાડી ગમે છે. એના પછીનું ચોથું વાક્ય છે, વેન ડઝ અમર પ્લે. વેન એટલે ક્યારે, અમર ક્યારે રમે છે. તો અહીંયા ડઝ છે આપેલું હતું, ક્વેશ્ચન પૂછેલો છે એટલે, તો ક્વેશ્ચનમાં ડઝ નીકળી જશે જવાબમાં, એટલે પ્લેનું પ્લેસ થઈ જશે. અમર પ્લેસ ઇન ધ ઇવનિંગ, અમર સાંજે રમે છે. વેન ડુ વી સ્ટડી. વેન એટલે ક્યારે, વી એટલે તેઓ, સ્ટડી એટલે અભ્યાસ કરે. તેઓ ક્યારે અભ્યાસ કરે છે? વી એટલે આપણે, આપણે ક્યારે અભ્યાસ કરીએ છીએ? તો વી સ્ટડી ઇન ધ આફ્ટરનૂન. આપણે અભ્યાસ કરીએ છીએ, સ્ટડી એટલે ઇન ધ આફ્ટરનૂન એટલે બપોર પછી અથવા બપોરે, આપણે બપોરે અભ્યાસ કરીએ છીએ. એના પછીનું પાંચમું જોવો, વેર ડઝ મિનલ ગો. મિનલ ક્યાં જાય છે? મિનલ ગોઝ ટુ સ્કૂલ. બરાબર, ગો છે એનું બહુવચન કરી નાખ્યું, ડઝ નીકળ્યું એટલે. વેર ડુ ધ ગર્લ્સ કીપ. છોકરીઓ ક્યાં દોરડું કૂદે છે? તો ધ ગર્લ્સ કીપ ઇન ધ ગાર્ડન. છોકરીઓ બગીચામાં દોરડા કૂદે. છઠ્ઠું વાક્ય છે, હાઉ મેની હોર્ન્સ ડઝ ધ કાઉ હેવ. હોર્ન્સ સિંગડા, ધ કાઉ એટલે ગાય, હેવ એટલે હોવું. ગાયને કેટલા સિંગડા હોય છે? તો કેટલા હોય? બે. ધ કાઉ હેઝ ટુ હોર્ન્સ. ગાયને બે સિંગડા હોય છે. હાઉ મચ, જો અહીંયા હાઉ મચ આવ્યું, મિલ્ક ડુ ધેટ ડ્રિંક. હાઉ મચ ક્યારે આવે? તો કે આપણે વસ્તુને ગણી ન શકીએ,
આપણે પેટ્રોલ છે એનો ગણી શકીએ, સફરજન બે છે એમ પેટ્રોલને આપણે ગણી ન શકીએ, પાણીને આપણે ગણી ન શકીએ, કેમ કે એ દ્રાવ્ય રૂપમાં હોય છે, પ્રવાહી સ્વરૂપમાં હોય છે, ઘી છે, આ બધી વસ્તુને આપણે ગણી ન શકીએ. જો ગણવાની કોઈ વસ્તુ આવે તો હાઉ મેની આવે, અને ગણી ન શકાય તેવી વસ્તુ હોય તો એના માટે હાઉ મચ વપરાય. શું વપરાય? હાઉ મચ. હાઉ મચ મિલ્ક ડુ ધે ડ્રિંક, તેઓ કેટલું દૂધ પીવે છે? તો કે ધે ડ્રિંક અ લોટ ઓફ મિલ્ક. લોટ ઓફ એટલે ઘણું બધું, ધે એટલે તેઓ, ડ્રિંક એટલે પીવે છે, તેઓ ઘણું દૂધ પીવે છે. હવે સાદા વર્તમાનકાળમાં વુની શરૂ થાય, વુથી શરૂ થતાં પ્રશ્ન વાક્યો બધા જ પ્રશ્નો ડુ કે ડસ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે, અને ઉત્તરમાં પુરુષ અને વચન પ્રમાણે ક્રિયાપદ મુકાય છે. એ આપણે વાત કરી હતી ને, ડસ મૂક્યું છે બરાબર, તો હવે એનું જે ક્રિયાપદ મૂકવું છે એ આપણે જોયું હતું કે ડસ જે નીકળી ગયું છે, મિનલ છે બરાબર, તો એના માટે સી છે એટલે આપણે શું મૂકશું? ડસ. અહીંયા આપણે વાત કરેલી હતી, આગળ પણ આપણે એના વિશે વાત કરેલી હતી. અહીં ડસ છે ઈ ઇટનું ઇટ્સ, અને ડુ છે તો સિંગનું સિંગ. ડુ આપેલું હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો, ડુ આ સ્કીપ આપેલું હતું બરાબર, તો અહીંયા સ્કીપનું આપણે સ્કીપ લીધું. હવે ડસ આપેલો હોય ત્યારે જ આપણે ક્રિયાપદનું ઈએસવાળું રૂપ મૂકવાનું, બહુવચનનું રૂપ. પણ જ્યારે ડુ આપેલું હોય ત્યારે આપણે તેના ઉત્તરમાં તેનું મૂળ રૂપ જ દર્શાવવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયામાં આપણે અહીંયા સુધી રાખીશું. આગળ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જે એક્સરસાઇઝ આપેલી છે તે આપણે આગળના વિડીયામાં ભણીશું. ત્યાં સુધી આ બધા જે ટુ બીના રૂપો છે, હેવ અને હિઝના છે, અને ડુ અને ડઝના જે સાદા વર્તમાનકાળના રૂપો છે તે તમારે કોષ્ટક પ્રમાણે ખાસ પાકા કરવાના છે. તો આજના વિડીયોમાં અહીંયા સુધી. ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.